हमसे हमेशा जुड़े रहने के लिए हमें सब्सक्राइब करें और बेल आइकन दबाएं। चुंदरी वाली माता जी को विधि विधान से उनके आश्रम पर दी गई समाधि। चुंदरी वाली माता जी ने 76 साल से नहीं किया था अन्न जल ग्रहण। अम्बा जी में चुंदरी वाली माता जी को विधि विधान से समाधि दी गई। परिवारजनों की मौजूदगी में कार्यक्रम आयोजित किया गया, जिसके चलते आज सुबह उनके आश्रम पर माता जी को पवित्र नदियों के जल से स्नान कराया गया। इसके बाद रुद्र सूतक की विधि की गई। इसके बाद इनके शरीर पर 5 तत्वों का लेप लगाया गया। बाद में उनको तैयार किया गया। चुंदरी वाला माता जी उर्फे प्रहलाद भाई जानी 2 दिन पहले ब्रह्मलीन हुए थे। आज उनका समाधि का दिन था। सुबह 6:30 बजे उनको स्नान करवाया गया। गंगा जल, नर्मदा का जल और काफ़ी तीर्थ का जल लाके उनको स्नान करवाया गया। पाँव में मिट्टी का लेप किया गया और चंदन और लाल चंदन से भी उसको टीका करा गया। भस्म से उनका टीका करा गया। फिर उनको समाधि स्थल पे ले जाने से पहले उनका ओरिजिनल जो रूप था, जो लाल सदन पहनते थे, वो लाल सदन से उसको सजाया गया। पाँव में पायल पहनाई गई, हाथ में चुड़ाया पहनाया गया। एक मुखी रुद्राक्ष की माला उनको गले में दी गई और मोती की माला पहनाई गई और बराबर 8 बजे उनको समाधि स्थल पे समाधि दी गई। माता जी को सुंदर कपड़ों में तैयार कर उनकी गादी वाली जगह पर 8 फीट गहरे गड्ढे में समाधि दी गई। अम्बा जी में गब्बर पर उनके आश्रम पर परिवार के सदस्यों के अलावा कुछ ही भक्त की मौजूदगी में कार्यक्रम किया गया। चौधरी મારા પિતાશ્રીના ખાસ મિત્ર હોવાથી હું નાનપણથી જ એમના ખોળામાં રમેલો છું અને એમના જ આશીર્વાદથી આજે અમે આટલા ઊંચા પદવી પર પહોંચેલા છીએ। ચુંદરીવાળા માતાજી અન્ન પાણી વગર જીવતા એવી અજોડ દુનિયાની એક વ્યક્તિ અમે આજ ગુમાવી છે। અમારા માટે પિતા તુલ્ય ગણો, ભગવાન ગણો, સર્વ સંપૂર્ણ માતાજી જ હતા અને એ માતાજીને આજે અમે ખોયા છે એના માટેનો બહુ દુઃખની લાગણી છે। કારણ કે એના પર જે રિસર્ચ માતાજી તૈયાર નહોતા ત્યારે મેં કગરીને એમને તૈયાર કર્યા હતા કે આવું રિસર્ચ થવા દો। પહેલાં ભારતવર્ષની અંદર ઋષિ મુનિઓ પણ અન્ન પાણી વગર જીવતા હતા એવું પ્રસ્થાપિત કરવા માટે એમનો રિસર્ચ માટે પણ તૈયાર કરેલા અને મારા ઘરે અને મારા ગામમાં રહેવાવાળા માતાજી આજે મારી મોટામાં મોટી ખોટ પડી છે અને આજે અમારા ભક્તોને પણ મોટી ખોટ પડી છે એ જય માતાજી। ચુંદરી વાલી માતાજીને પિછલે 76 સાલો થી ખાના પર પાણી ગ્રહણ નહીં કિયા ગયા। ઉનકો ગબ્બર આશ્રમ પર નમક ડાલકર સમાધિ દી ગઈ। જે અંબાજી ખાતે ચુંદરી વાળા માતાજી તરીકે જે ખ્યાતિ મેળવેલા એમના અંતિમ સંસ્કારની વિધિ આજે પૂર્ણ થઈ છે અને આપ મીડિયા પણ જોઈ શક્યા હશો કે આપના માધ્યમ દ્વારા તમામ એના ભક્તોને ઘરે બેઠા લાઈવ દર્શનની વ્યવસ્થા આપે કરી આપેલી છે। જે અનુસંધાને અત્રે કોઈ પણ જાતની ભીડ નથી। લોકડાઉનની સંપૂર્ણ અમલવારી માટે પોલીસે પણ ઘણી મહેનત કરી છે અને એમના જૂથ સભ્યો દ્વારા એ વિધિ સંપન્ન થઈ છે, જે તમામ જગ્યાએ એના ભક્તો સુધી લાઈવ બતાવવામાં આવે છે। ગૌરતલબ હૈ કે મંગળવાર સુબહ માતાજીને દેહ ત્યાગ કરી દીધા હતા। આબુ રોડ સે જાગૃત ટીવી કી રિપોર્ટ।